માટે દીકરાને મોકલ્યો, પરંતુ 19 વર્ષ થયા છતાં દીકરો પાછો જ ન આવ્યો. આંખો તરસે છે, રોજ આંસુઓની ધારા વહે છે. દરવાજાની બેલ વાગે તો એક આશા જાગે છે, પરંતુ દરવાજો ખોલતા જ ફરી નિરાશા સિવાય કંઈ મળતું નથી. રોજ દીકરો ક્યારે આવશે તેવી આશાની સાથે જીવી રહેલા અમદાવાદના આ દંપતીને જુઓ. 2003માં તેમનો દીકરો દિનેશ અંસારી બિહાર ખાતે સીઆરપીએફમાં ફરજ પર હતો અને આ દરમિયાન 4 ડિસેમ્બરના દિવસે મકામ ઘાટથી રહસ્ય રીતે લાપતા થઈ ગયો હતો અને આજ સુધી તેનો કોઈ પત્તો જ નથી લાગ્યો. આ 4 જણા જે માર નાનો છોકરો માર ઘરથી ને છોકરાન સાસરો એક માર દેવર 4 જણ જે એ તો બગોડા થઈ ગયો છે. તો બગોડા થઈ જાઓ કઈ રીતે બગોડા થઈ જાઓ? એ તો તમારું ગોબડે હશે, આજુબાજુ જો સગેવાલે હશે, કોઈ બી હશે. તે અસ્તારે હું બધું એની માં એના શિયાર દીકરા હા શિયાર બે દીકરી છે. બે દીકરી ગુજરી ગઈ, બે છોકરા છે, ઘરમાં મજૂરી કરે છે. એમાં ગઠપણ આવી છે. એવો ગઠપણમાં કઈ રીતે એમને પોષણ કરો, અમે કઈ રીતે ગઠપણ એ ગુજાર. સીઆરપીએફ કહે છે દિનેશ ભાગી ગયો. મા બાપ કહે છે અધિકારીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. દિનેશ 2003થી લાપતા છે અને સીઆરપીએફના અધિકારીઓ કહે છે કે દિનેશ ભાગી ગયો છે. તેવામાં સવાલ એ થાય છે કે જો તે ભાગેડું હોય તો હજી સુધી ક્યાં છે? કેમ પત્ની, બાળકો અને ઘરડા મા બાપનો સંપર્ક નથી કર્યો? જો જવાનને ભાગવું જ હોત તો રજા પરથી ડ્યુટી પર પરત જ ન ફર્યો હોત. આ મા બાપ પોતાના દીકરાની માહિતી માંગી રહ્યા છે, પરંતુ સરકાર અને સીઆરપીએફના અધિકારીઓ માત્ર ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે તો આ મા બાપની દીકરો પરત ફરશે તેવી આશા પણ ખતમ થઈ રહી છે. દિનેશના પિતા થાવરાજી અંસારીએ આર્મીમાંથી નિવૃત્ત થયા બાદ દીકરો પણ દેશની રક્ષા કરે તેવું સપનું જોયું હતું અને દેશની સેવા માટે દીકરાને મોકલ્યો, પરંતુ તેમને શું ખબર કે દેશની સેવા માટે મોકલેલો દીકરો ક્યારે પરત જ નહીં આવે. મોકામાઘાટ નોકરી કરતો હતો સીઆરપીએફમાં. ત્યાંથી એ રજા ઉપર રહ્યો, પછી રજા ઉપર આવીને એક મહિનો નોકરી કરીને પછી એને ત્યાંથી લેટર આવ્યો કે તમારો છોકરો ઘરે ભાગી ગયો છે, બગોડો ગયો છે. તો અમે અહીંથી ગાડી લઈને ગયો છે, તો તમે 7 લાખ રૂપિયા ભરી દો, આવો લેટર આવ્યો. તો એ લેટર આવતા તો હું ત્યાં મુકામાં ઘાટ ગયો. ત્યાં જઈને મેં પૂછ્યું તો એ લોકો કીધું કે તો ભાગી ગયો છે ને, તમે પૈસા ભરી દો તો અહીં તમને બંધ કરી દઈએ. બે છોકરી હતી, એ બી સ્કૂલમાં એક બળાત્કાર કરીને મારી નાખી, એક છોકરી ફાંસી લગાવીને મારી નાખી. આવું છે ને, મારો સહારો આપવા માટે કોઈ નથી. નાનો છોકરો તો એ બી બીમારથી મરી ગયો. હદ તો ત્યારે થઈ કે આ માતા પિતાને દીકરો પરત નથી મળ્યો, પરંતુ તેમને કોઈ સહાય પણ નથી મળી. સામાન્ય રીતે 7 વર્ષ સુધી જો કોઈનો પત્તો ન મળે તો સરકાર મૃત જાહેર કરે છે, પરંતુ દિનેશભાઈના લાપતા થયાના 19 વર્ષ થઈ ચૂક્યા છે. તેમ છતાં ન તેમને મૃત જાહેર કરીને પરિવારને સહાય આપવામાં આવે છે કે ન તો તેમને શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે પરિવારે દેશની સેવાને પ્રથમ મહત્વ આપ્યું, આજે તેમનો જ દીકરો દેશની સેવા કરતા કરતા ગાયબ થઈ જાય છે અને સરકાર કે સીઆરપીએફ તેની શોધ ન કરે કે ન તો તેના પરિવારની સામે જોવે, તેનાથી મોટી દુઃખની વાત શું હોઈ શકે? આ ઘરડા મા બાપની આંખો આજે પણ વહાલ સોયા દીકરાની એક ઝલક જોવા માટે તરસી રહી છે, ત્યારે આશા રાખીએ કે સરકાર આ પરિવારની મદદે આવશે, લાપતા જવાનને શોધવામાં પરિવારની મદદ કરશે. કેમેરામેન વિજય પટેલની સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.